ओके विद्यार्थी मित्रों, હવે જે આપણે જોવાના છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા રોબર્ટ એચ વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. હવે આપણે જોવાનું છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. તો આ વર્ગીકરણમાં સૃષ્ટિ મોનેરા, જે પાંચ સૃષ્ટિની અંદર તમને યાદ હશે કઈ કઈ સૃષ્ટિ હતી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં સૃષ્ટિ મોનેરાને બે ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવી. તો મોનેરાને બે ક્ષેત્રમાં વિભાજિત કરી, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. અને યુ કેરિયોટિક સૃષ્ટિ એ ત્રીજા ક્ષેત્રની છે, જે આગળ જતા છ સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. તો તમે કોલેજની અંદર આગળ જઈને ભણશો કે છ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હતી, કાર્લ હુઝ. કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકે છ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી અને તેમણે મોનેરા સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી હતી અને અંતમાં છ સૃષ્ટિઓ તૈયાર થઈ, આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે અહીં મોનેરાને કેમ બે ભાગમાં વિભાજિત કરી, કારણ કે આર્કી બેક્ટેરિયા, હવે અમુક બેક્ટેરિયા એવા મળી આવ્યા જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વસવાટ કરી શકતા હતા. પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કેવી, જેમ કે ગરમ પાણીના ઝરાની અંદર કે જ્યાં તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ હોય તેની અંદર પણ બેક્ટેરિયા જોવા મળ્યા, જે અન્ય કોઈ પણ પ્રકારના સજીવ વસવાટ નથી કરી શકતા, નથી એમાં માછલી પણ વસવાટ કરી શકતી કે અન્ય કોઈ પણ પ્રકારના જળચર પ્રાણીઓ વસવાટ કરી શકતા નથી, ત્યાં પણ બેક્ટેરિયા જોવા મળ્યા. આ ઉપરાંત અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિ જોઈએ આપણે કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. હવે ક્ષાર ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે દરિયાની અંદર ક્ષારનું પ્રમાણ કેટલું હોય, 2.5% થી લઈને 3%, તેમાં તો બધા જ સજીવ વસવાટ કરે, મોટે ભાગના જળચર પ્રાણી બધા જ. પણ વધુ ક્ષાર ધરાવતી પરિસ્થિતિ ઉદાહરણ તરીકે જોઈએ આપણે ધ ગ્રેટ સોલ્ટ લેક ઓફ ઉત્થા, જે અમેરિકાની અંદર આવેલું છે, જેમાં ક્ષારનું પ્રમાણ 20% જેટલું ઊંચું છે. આવી પરિસ્થિતિમાં અન્ય કોઈ પ્રાણી વસવાટ નથી કરી શકતા, પણ ત્યાં પણ બેક્ટેરિયા વસવાટ કરી શકે. તો આવી પ્રતિકૂળ પરિસ્થિતિ, અને હમણાં અમુક વર્ષો પહેલા જ પૃથ્વીની બહાર, તો પૃથ્વીની બહારના વાતાવરણમાંથી પણ બેક્ટેરિયા મળી આવ્યા, એ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ, જે અન્ય કોઈ સજીવ વસવાટ કરી શકતા નથી, મનુષ્ય પણ નહીં. જેમ કે મનુષ્ય ત્યાં જવું હોય તો સ્પેસ સૂટ ને એવું પહેરીને જવું પડે, પણ એવી પરિસ્થિતિમાંથી પણ બેક્ટેરિયા મળી આવ્યા. તો એવા બેક્ટેરિયા માટે અલગ સૃષ્ટિની રચના કરી, જેમ કે આર્કી બેક્ટેરિયા. અને યુ બેક્ટેરિયા એટલે સામાન્ય બેક્ટેરિયા, ઉદાહરણ તરીકે દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયા લેક્ટોબેસિલસ, જે યુ બેક્ટેરિયાની અંદર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે જોવાના છે વર્ગીકરણ પદ્ધતિને પ્રભાવિત કરતા મુદ્દા. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં, પહેલાની એટલે કઈ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જે કેરોલસ લિનિયસે આપી હતી, જેણે બે સૃષ્ટિની રચના કરી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલ હરિતલી, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એ વનસ્પતિ, જેને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો હતો. તમે પણ નીચલા ધોરણની અંદર ભણી ગયા છો, બેક્ટેરિયા વિશે માહિતી છે તમને, નીલ હરિત લીલ વિશે પણ માહિતી છે, ફૂગ વિશે પણ માહિતી છે, મોસ, તો મોસ જે છે તે પણ પ્રાથમિક કક્ષાની વનસ્પતિની અંદર આવશે. પછી દ્વિઅંગી, તો મોસ જે છે એનો સમાવેશ દ્વિઅંગીની અંદર કરી શકાય. પછી ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, અનાવૃત કે જે વનસ્પતિના બીજ આવૃત હોતા નથી, અનાવૃત ને આવૃત, જે વનસ્પતિના બીજ આવૃત હોય છે. તો બીજધારી વનસ્પતિ, આ બધાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવતો. હવે આ બધાની અંદર સમાનતા શું હતી, તો સમાનતા બધા સજીવની સમાનતા એ હતી કે તેઓ તેમના કોષોની ફરતે તે કોષ દિવાલ ધરાવતા હતા.
તો આ એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કેરોલસ લિનિયસે આ બધા જ સજીવોને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂક્યા હતા. આ બાબત યોગ્ય હતી નહીં. એક લક્ષણને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરી શકીએ નહીં. આ સાથે મૂકવામાં આવેલા જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતામાં એકબીજાથી તદ્દન અલગ હતા. અન્ય લાક્ષણિકતા જોઈએ તો તદ્દન અલગ હતી. જેમ કે ફૂગ, ફૂગ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, પણ આ વનસ્પતિઓ બધી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, નીલ હરિત લીન જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, છતાં પણ એમને જોડે મૂકવામાં આવ્યા હતા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં. તો આ સાથે મૂકવામાં આવેલા જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતામાં એકબીજાથી તદ્દન અલગ હતા તે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા અને નીલ હરિત લીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રી હતા તેમને સાથે લાવે છે. તો આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા જેની પાસે કોષ કેન્દ્ર કેવું છે, પ્રાથમિક કક્ષા, એટલે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા, અને નીલ હરિત લીલ કે બીજા અન્ય સમૂહો જે બધા સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર ધરાવતા સજીવો છે, બધાને જોડે લાવે છે, જે યોગ્ય નથી. એટલે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ખાલી એક લક્ષણ કોષ દિવાલને ધ્યાનમાં લઈને આપણે બધા સજીવોને એક વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા. તે એક કોષીય અને બહુકોષીય સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે. એક કોષીય અને બહુકોષીય સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ જે એક કોષીય લીલ છે, જ્યારે સ્પાઇરોકાયરા એ બહુકોષીય લીલ છે. બંનેને લીલ સમૂહમાં સાથે, એટલે બંનેને જોડે મૂક્યા હતા. એક કોષીય લીલને પણ વનસ્પતિ સૃષ્ટિમાં, બહુકોષીય લીલ જેમ કે સ્પાઇરોકાયરા જેને પણ એક જ વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા હતા. તો ક્લેમિડોમોનાસ જે છે એની રચના કયા પ્રકારની હોય, આ પ્રકારની હોય, એક કોષીય છે ફૂગ, આ સોરી એક કોષીય લીલ છે. જ્યારે સ્પાઇરોકાયરા જે છે બહુકોષીય લીલ, કદાચ તમે નીચલા ધોરણની અંદર જોઈને પણ આવ્યા હશો આ પ્રકારની કઈક રચના. જેની અંદર વચ્ચે વચ્ચે કોષ કેન્દ્ર અને પ્રોભુજક પ્રકારની ખોરાકનો સંગ્રહ કરતી રચના પણ આવેલી હોય, જે લાંબી તંતુમય રચના છે, બહુકોષીય રચના. જ્યારે ક્લેમિડોમોનાસ એ એક કોષીય લીલ છે, એટલે બધાને પણ સાથે મૂકવામાં આવ્યા હતા. તો આ બાબત પણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર યોગ્ય નથી. એટલા માટે જ કે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આધુનિક કરવાની જરૂરિયાત થઈ અને સમય જતા 3, 4 અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. તો જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે હતી, આવું વર્ગીકરણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ વિષમકોષી જૂથ એટલે કે ફૂગ અને સ્વયંકોષી જૂથ એટલે કે લીલી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. કારણ કે ફૂગને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી જે વિષમકોષી છે, લીલને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવી કે જે સ્વયંકોષી છે. આ ઉપરાંત તેઓ તેમની કોષ દિવાલના બંધારણમાં પણ લાક્ષણિક તફાવત ધરાવતા હતા. જેમ કે ફૂગ જે છે, ફૂગનો કોષ જે છે એના કોષ દિવાલના બંધારણમાં કાઇટિન આવેલું હોય, જ્યારે લીલનો કોષ જે છે એના કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ આવેલું હોય. તો કોષ દિવાલના બંધારણમાં પણ તફાવત હતો, પોષણની દ્રષ્ટિએ પણ તફાવત હતો, છતાં પણ લીલ અને ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો ફૂગ એ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે, જ્યારે લીલી વનસ્પતિ તેની કોષ દિવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આવી લાક્ષણિકતા ધ્યાનમાં લેવાય ત્યારબાદ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર વિટેકરે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી અને ફૂગ માટે એક નવી સૃષ્ટિ બનાવી દીધી. કઈ? તો ફૂગ સૃષ્ટિ. બધા આદિકોષ કેન્દ્રી સજીવોને એક સાથે માનેરા, એટલે જે પણ એક કોષીય આદિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર ધરાવતા એક કોષીય સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને એક કોષીય સુકોષ કેન્દ્રીય એટલે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. અને આ રીતે જેમ વિટેકરે બે સૃષ્ટિ, સોરી
જીનિયસે તો બે સૃષ્ટિ બનાવી જતી, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અને ત્યારબાદ જે છે કોપલેન છે, અન્ય વૈજ્ઞાનિકોએ અન્ય સૃષ્ટિની રચના કરી, મોનેરા અને પ્રોટિસ્ટા, અને વિટેકરે ફૂગ સૃષ્ટિની રચના કરી. આમ પાંચ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. મોનેરા કે જે કોના માટે, આદિકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો માટે. પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો માટે. ફૂગ માટે ફૂગ સૃષ્ટિ, ઉચ્ચ કક્ષાની અન્ય વનસ્પતિઓ માટે વનસ્પતિ સૃષ્ટિ, અને ઉચ્ચ કક્ષાના બહુકોષીય પ્રાણીઓ માટે પ્રાણી સૃષ્ટિની રચના કરવામાં આવી. ઓકે, ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એકકોષીય લીલ અને અમીબા અને પેરામિશિયમ ને મૂકવામાં આવ્યા. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર આ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાનો સમાવેશ થતો હતો વનસ્પતિ સૃષ્ટિમાં, જ્યારે અમીબા અને પેરામિશિયમનો સમાવેશ થતો હતો પ્રાણી સૃષ્ટિમાં. પણ જ્યારે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની રચના થઈ, તે દરમિયાન એક નવી સૃષ્ટિ બની પ્રોટિસ્ટા, અને પ્રોટિસ્ટાની અંદર આ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા અમીબા અને પેરામિશિયમને જોડે મૂકવામાં આવ્યા. તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા જે પહેલા વનસ્પતિ સાથે લીલમાં મૂકવામાં આવી હતી, અને બંને કોષ દિવાલ ધરાવે છે, ની સાથે સાથે અમીબા અને પેરામિશિયમ આ બંને ક્યાં હતા, પહેલા પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, અને બંને કોષ દિવાલ ધરાવતા નથી ને સાચે મૂકવામાં આવ્યા. જે પહેલાના વર્ગીકરણમાં, તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં અમીબા અને પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને અલગ અલગ આ બંનેને વનસ્પતિ સૃષ્ટિમાં અને આ બંનેને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ એમના લક્ષણો અલગ હતા. પરિણામે વનસ્પતિ સૃષ્ટિમાંથી આ લોકોને અને પ્રાણી સૃષ્ટિમાંથી આ લોકોને બહાર કાઢીને તેમને અલગ સૃષ્ટિ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલાવાથી આમ બન્યું, અને તેમના ઉદ્વિકાસીય સંબંધો વિશેની આપણી સમજણમાં પણ સુધારો થતા આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. એવું નથી માની લેવાનું કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે હવે પતી ગયું. હજી પણ ભવિષ્યમાં આપણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુ માહિતી મળશે, તો ભવિષ્યની અંદર આ સજીવો કદાચ એવું પણ બને કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાંથી એ લોકોને બહાર કાઢીને એક નવી સૃષ્ટિની અંદર પણ આપણે મૂકવા પડે. એટલે જેમ જેમ હજી વર્ગીકરણનો વિકાસ થશે, તેમ તેમ વર્ગીકરણ પદ્ધતિમાં આપણને ભવિષ્યમાં પણ બદલાવો જોવા મળશે. આપણા ઉદ્વિકાસીય સંબંધો વિશેની આપણી સમજણ ઓર વધુ તીવ્ર બનશે, વધુ માહિતી મળશે, તો વર્ગીકરણ પદ્ધતિમાં ઓર વધારે પણ સુધારો કરવાની જરૂરિયાત ઊભી થશે. તો આમ જે છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ઘણા બધા સજીવોને ન્યાય નહોતી આપતી, એટલા માટે જ આપણે જે જોઈ ગયા કેવી રીતે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની રચના કરવામાં આવી, અને સમય જતા ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિ વિકસિત કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યકાર નહીં, જેમ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર ફક્ત બાહ્યકાર રચનાને મુખ્યત્વે ધ્યાનમાં લીધી હતી, તો બાહ્યકાર જ નહીં, બાહ્યકારને તો ધ્યાનમાં લેવાનું જ છે આપણે આધુનિક વર્ગીકરણમાં. આ ઉપરાંત દેહધાર્મિક એટલે એની આંતરિક રચનાઓ અને પ્રાજનનિક સમાનતાઓ, એટલે કે કયા પ્રકારનું પ્રજનન કરે છે એ બાબતને પણ ધ્યાનમાં લેવાની છે, પર તો ધ્યાન કેન્દ્રિત કરતી નથી. પરંતુ ખાલી આટલા પર જ એ ધ્યાન નથી કેન્દ્રિત કરતી આધુનિક વર્ગીકરણ પદ્ધતિ, આનો સમાવેશ તો કરશે જ આ ઉપરાંત, પરંતુ તે જાતિ વિકાસકીય પણ હોય, એટલે કે ઉદ્વિકાસકીય સંબંધો પર પણ તે આધારિત છે. એટલે ઉદ્વિકાસીય સંબંધોને પણ ધ્યાનમાં લઈને અહીં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલા તમે ઉદ્વિકાસ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઉદ્વિકાસ એટલે શું, કે બદલાતા પર્યાવરણને આધારે સજીવો ક્રમિક રીતે પોતાના લક્ષણોમાં બદલાવ કરે, આ લક્ષણો પછી વારસાગત જશે, અને સમય જતા ઘણી બધી પેઢીઓ પસાર થયા બાદ કોઈ નવા પ્રકારની જાતિ વિકસિત થાય, જેને કહેવાય ઉદ્વિકાસકીય સંબંધ.
અને આ રીતે ઉદ્વિકાસીય સંબંધોને આધારિત નવી જાતિઓનું પણ નિર્માણ થાય છે। એટલે આ બાબતને પણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવે। ઓકે મિત્રો, હવે જરા સૂચના આપી દઉં કે જે આપણે ચેપ્ટર ચલાવીએ છીએ તે દરમિયાન તમને જે આ વિડીયોની અંદર નોટ્સ લખવામાં આવે છે, ખાસ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવી। એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોઈએ તો આ તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે। અને અહીં જે છે મેં ઇઝી ટર્મમાં, ઇઝી લેંગ્વેજમાં અને મુખ્ય શબ્દો નીચે અંડરલાઈન પણ હું કરું છું, તમારે પણ અંડરલાઈન કરવાની છે અને મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે। તમને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી, ગુજરાત બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને આ મદદરૂપ સાબિત થશે। આ નોટ્સ આ ઉપરાંત તમને નીટની એક્ઝામની અંદર પણ આ ખૂબ જ મદદરૂપ સાબિત થશે। બીજું, જે આપણે યુટ્યુબ ઉપર હું વિડીયો મૂકું છું એના માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો અને બેલ આઇકોન પર તમારે ક્લિક કરવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં હું જેટલા પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે। ઓકે, હેપી લર્નિંગ, બરાબર ધ્યાન આપજો અને આગળ વધુને વધુ જે ટોપિક ચલાવવામાં આવે એ સતત એનું વાંચન કરતા રહેજો। ઓલ ધ બેસ્ટ।